ફ્રેન્ડ, શિયાળો આવે ને એટલે બજારમાં બહુ સરસ એવા લીલા મરચાં આવતા હોય છે, તો આજે હું તમારી સાથે નવી રીતે તળેલા મરચાંની રેસીપી શેર કરીશ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે અહીંયા મેં 250 ગ્રામ આ રીતેના થોડા જાડા અને એકદમ ઓછા તીખા હોય ને એ રીતેના લીલા મરચાં લીધેલા છે. જો તમારા ઘરમાં થોડું તીખું ખવાતું હોય તો એના કરતાં આ રીતે થોડા પતલા મરચાં આવે છે એ સેજ એવા તીખા હોય છે તો આ પણ તમે લઈ શકો છો, અને બેઉ મિક્સ કરીને પણ લઈ શકો છો. પરંતુ મારા ઘરમાં વધારે તીખું નથી ખવાતું એટલે મેં આ રીતેના લીધેલા છે. તો મરચાંને પહેલાં સરસ રીતે ધોઈ અને એકદમ કોરા કરી લેવાના છે. તો આ રીતે ડીટીયાનો થોડો ભાગ કટ કરી અને એના આપણે ટુકડા કરી લઈશું. રોટલી, પરાઠા કે પછી થેપલા સાથે આ મરચાં બહુ ટેસ્ટી એવા લાગે છે, તો એની સાથે લગાવી શકાય એ રીતે આપણે ટુકડા કરી લેવાના છે. અને જો તમારે ડીટીયાનો ભાગ બધો કાઢી નાખવો હોય તો તમે કાઢી શકો છો. હવે કઢાઈમાં 4 મોટી ચમચી મેં કાચી સીંગ લીધેલી છે તો એને આપણે શેકી લઈશું. તો સીંગ થોડી ક્રિસ્પી થઈ જાય અને એનો ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી શેકાઈ જાય એટલે એને આપણે એક પ્લેટમાં કાઢી અને સાઇડમાં રાખી દઈશું. હવે 4 મોટી ચમચી સફેદ તલ લીધેલા છે તો એને પણ આપણે ધીમા તાપે શેકી લઈશું. તો આ રીતે તલ ફૂટવા લાગે એટલે આપણે એક પ્લેટમાં એને પણ કાઢી લઈશું. હું સીંગના ફોતરા કાઢી નાખવાની છું એટલે તલને મેં અલગ પ્લેટમાં કાઢ્યા છે. તમારે ફોતરા ન કાઢવા હોય તો સીંગ તલને તમારે એક જ પ્લેટમાં કાઢી અને ઠંડા થવા માટે રાખી દેવાનું એટલે તમારી પ્લેટ પણ વધારાની નહીં બગડે. હવે કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે મરચાંના બધા ટુકડાને એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું. અને આ સમયે આપણે મરચાંના સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી 3-4 મિનિટ માટે મરચાં ઉપર આ રીતે નિશાન આવે ત્યાં સુધી એને સાતરી લેશું. મરચાંમાં થોડો ક્રંચ બની રહે છે તો મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે તમારે વધારે પડતા મરચાં નહીં સાતળવાના. તો આ રીતે સતળા જાય એટલે એને એક પ્લેટમાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું. હવે નાનો મિક્સર જાર લઈશું અને એમાં તલ અને સીંગ એડ કરી દઈશું અને 1 નાની ચમચી આખો ધાણો, 1 નાની ચમચી જીરું અને 10-12 જેટલી લસણની કળી એડ કરી મિક્સરને ઓન ઓફ કરી અને વચ્ચે ઢાંકણ ખોલી ઉપર નીચે થોડું કરી અને તમારે આ રીતે દરદરું એવું પીસી લેવાનું છે. હવે એને સાઈડમાં રાખી ફરીથી કઢાઈમાં 2-3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને મસાલો પચવામાં સરળ રહે એના માટે 1/2 નાની ચમચી હિંગ અને કલર માટે 1/2 નાની ચમચી હળદર એડ કરી જે મસાલો આપણે પીસેલો છે એને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી 2-3 મિનિટ માટે એને આપણે સાતળી લઈશું કે જેથી લસણનો કાચો સ્વાદ હોય એ નીકળી જાય. તો અહીંયા મસાલો શેકાતા 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તળેલા મરચાં એડ કરી દઈશું અને મરચાંમાં આપણે મીઠું એડ કરેલું એટલે આ સમયે આપણે મસાલાના સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. રાયતા કે આથેલા મરચાં તો તમે કાયમ જ ખાતા હશો, પરંતુ એકવાર આ મસાલા સાથે તમે તળેલા મરચાં જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. રોટલી, ભાખરી, થેપલા કે પરાઠાની સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. મસાલાની સાથે મરચાંને 2-3 મિનિટ માટે પકવી લઈશું. તો અહીંયા મને પકવતા 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મરચાંનો ચટપટો એવો ટેસ્ટ આવે એના માટે 1 નાના લીંબુનો રસ એડ કરી દઈશું. તો લીંબુનો રસ એડ કર્યા પછી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનું, પછી તમારે એને વધારે ટાઈમ નહીં પકવવાનું. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આ સમયે એટલી બધી ટેસ્ટી સુગંધ આવી રહી છે કે હું તમને શું કહું. તો આ મરચાં તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. અને રોટલી પરાઠાની સાથે જો તમે સર્વ કરશો તો 2 ની જગ્યાએ 4 ખાઈ જશો એટલા બધા ટેસ્ટી આ મરચાં તૈયાર થાય છે. અને આ મરચાં તમે 10-12 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી, વિડીયોને લાઇક શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.